नमस्कार, अत्यार सुधी तमाम खास समाचारों साथे हूँ छू झरणा। समाचारों की शुरुआत करिए तो पहला आपने जणावी दीए अत्यारे जे कोरोना आंकड़ा सामे आवी रह्या छे ते छेल्ला 24 कलाक में कोरोना नवा 351 केस सामे आव्या छे। राज्य में 248 दर्दीओ रिकवर थया छे। अमदावाद में सौथी वधु केस सामे आव्या छे। अमदावादथी 558 केस नोंधाया छे। छेल्ला 24 कलाक में कोरोना नवा 351 केस नोंधाया छे अने राज्य में 248 दर्दीओ रिकवर थया छे। जो कि लगातार अमदावादे जे प्रकारे राज्य में सौथी वधु आंक कोरोना सामे आवतो होय छे ते स्थिति यथावत राखी छे। जी हाँ, अमदावाद में लोकोनी बेदरकारी जे छे ते आंकड़ाओ रूपे सामे आवी रही छे। सौथी वधु 158 नवा केस अमदावादमांथी नोंधाया छे। कुल केस 351 ने जेमांथी सौथी वधु पॉजिटिव केसनो रेशियो जे सामे आव्यो छे। अमदावादमांथी वधु 158 नवा केस सामे आवी रह्या छे। અને હવે શરૂ કરીએ ગુજરાત 200। અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી। અમદાવાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ રહેશે। ભાવનગર, અમરેલી અને કચ્છમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી। અમદાવાદમાં પડી શકે છે વરસાદ। ગુજરાતના દરિયાકાંઠામાં સર્જાયું લો પ્રેશર। દરિયાકાંઠે પવનની ગતિમાં થઈ શકે છે વધારો। મિની વાવાઝોડા જેવી સ્થિતિની આશંકા। ગુજરાતના તમામ બંદર પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ। દરિયાકાંઠે 30-40 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી। આજથી 1 જુલાઈ સુધી 5 દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સૂચના। રથયાત્રાના દિવસે વરસાદ થશે, હવામાન વિભાગે કરી આગાહી। 1 જુલાઈના રોજ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી। વરસાદના પગલે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના। ડાંગના અનેક વિસ્તારોમાં વરસાદ। આહવા વઘઈના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક। ડાંગની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં ખુશી। તાપીમાં સોનગઢ તાલુકાના અંતરિયાળ, ચિમેર સહિત આસપાસના જંગલોમાં ધોધમાર વરસાદ। સતત પડી રહેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી। સોનગઢમાં સતત બીજા દિવસે વરસાદ પડતા વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ। જિલ્લાના 11 સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણને કારણે ભારે વરસાદના અહેવાલ। રાજકોટના ગોંડલ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં મેઘમહેર યથાવત। ગોંડલ શહેરમાં મધરાત્રે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા। અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ। જિલ્લાના માલપુરમાં ભારે પવન સાથે વરસાદ। વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી। ડોડિયા પંચાયત વિસ્તારમાં 25 વિસ્ફોટ એક સાથે પડી ગયા। નવાગામમાં પતરાના શેડ ઉડ્યા, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત। ભારે વરસાદને કારણે જનજીવન મુશ્કેલીમાં મુકાયું। ડાંગના સાપુતારામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ ખીલી ઉઠી। સાપુતારાના ટેબલ પોઈન્ટ, સનરાઇઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ પર પ્રવાસીઓનો ધસારો। વીકેન્ડને કારણે હોટલ અને ગેસ્ટ હાઉસ ફૂલ। દાહોદ ધાનપુર તાલુકાની ડુમકા ગામની વેડવા નદીમાં નવા નીરની આવક। વરસાદને લઈને ડુમકા ગામની નદીમાં પાણીની આવક થઈ। નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ। બોટાદ બરવાળા પંથકમાં ભારે પવન સાથે વરસાદ। બોટાદના પાળિયાદ, તરઘરા સહિત આજુબાજુના ગામડામાં વરસાદ। પવન સાથે વરસાદ વરસતા ઠંડક, ખેડૂતો માને। બોટાદના રાણપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ। 15 દિવસના વિરામ બાદ વરસાદ। શહેરના મુખ્ય માર્ગો થયા પાણી પાણી। વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો। સુરેન્દ્રનગરના પાટડીમાં ચક્રવાતના નામે સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો હકીકતમાં વિરમગામનો હોવાનું સામે આવ્યો। ચક્રવાતનો આ વીડિયો વિરમગામના કાંકરાવાડી ગામનો, સોશિયલ મીડિયામાં પાટડીના નામે પડતો થયો। પોરબંદર પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ। હવામાન વિભાગની આગાહીને પગલે લગાવવામાં આવ્યું સિગ્નલ। હવામાન વિભાગની આગાહીના પગલે જીએમબીએ ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું। ભારે પવન ફૂંકાવાની સંભાવનાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। વલસાડમાં દરિયો તોફાની બન્યો। જિલ્લાના 70 કિલોમીટરના દરિયામાં ઊંચા તોતી મોજા ઉછળ્યા। સલામતીના ભાગરૂપે વલસાડ જિલ્લા પોલીસ વિભાગે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના આપી। વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો। મત્સ્યોદ્યોગ વિભાગે સલામતીના ભાગરૂપે લોકોને સતર્ક કર્યા। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી। સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે એલર્ટ કરાયું જાહેર। 3 નંબરનું સિગ્નલ લગાવાયું। માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના। પર્યટકોને પણ દરિયા કિનારા નજીક ન જવા અપાયા સૂચનો।
हवामान विभाग ने आगाही प्रमाण आगामी 5 दिवस सुधी दरियो तूफानी रहेवानी शक्यता। 40 से 50 किलोमीटर की झड़पे पवन फूंकावानी छे आशंका। दरिया किनारे लोगों ने सतर्क रहेवा सूचन। अमदावाद विविध विस्तार में रविवार भारे पवन ने कारण वृक्षों धराशायी थया। एएमसी और फायर टीमे धराशायी वृक्षों हटावा कार्यवाही हाथ धरी। एएमसी जाहिर करेला आंकड़ाओं में 131 वृक्षों थया धराशायी। अमदावाद में गई काले पड़ेला भारे पवन और वरसाद कारण बोपल में भारे नुकसान। हेन्डीक्राफ्ट मेला स्ट्रक्चर संपूर्ण रीते ध्वस्त थी गयु जेने कारण वेपारी ने भारे नुकसान वेचवा वारो आ। अमदावाद में वरसाद की ताराजी दृश्य सर्जाया। अनेक विस्तारों में भारे पवन साथ वरसाद आगमन थू। बोपल विस्तार वीआईपी रोड पर पेट्रोल पंप पर छतरे थे नुकसान। अमदावाद में एसटी हाईवे पर वृक्ष धराशायी। वृक्ष नजीक में उभेली बस पर पड़ू। वृक्ष पड़ता बस में सामान्य नुकसान। अमदावाद में भारे वरसाद कारण ठेर ठेर वृक्षों धराशायी। शहर में अंदाजित 300 वृक्षों धराशायी। खेड़ा में भारे पवन साथ थयो वरसाद। कपड़वंश निर्माली बुआड़ा गांधी और आजूबाजू विस्तार में अनेक वृक्षों विस्फोट थया धराशायी। दुधाथल लाट मुखीना बुआड़ा सुल्तानपुर सहित गामों में भारे नुकसान। नाना झूपड़ाओ पवन में उड़ी गया। हुआड़ा गांव में विस्फोट धराशायी थता 60 वर्षीय वृद्ध की मौत। मृतक ने पोस्टमार्टम अर्थे कपड़वंश खसेड़ाया। वहीवटी तंत्र की एक टीमें गामनी घटनास्थल की मुलाकात ली थी। कपड़वंश प्रांत कलेक्टरे करी पुष्टि। छोटाउदेपुर कवाड़ की हाफेश्वर डूंगर विस्तार में पसार थता रस्ता पर आवेला 4 जेटला नाना पोलों धोवाण। चौमासाना समय लोगों ने अवरजवर माटे भारी मुश्किली। छेल्ला 3 वर्ष की रजूआत छता तंत्र द्वारा कोई कामगीरी नहीं। आणंद में सामान्य वरसाद में केटलाक विस्तारों में वीज पुरवठो खोरवायो। सामान्य वरसाद में 2 थी 5 कलाक सुधी वीज पुरवठो ठप रह्यो। कर्मचारीए फोन न उपाड़ता लोगोए एमटीडीसीनी ऑफिसे पहोंची रजूआत करी। पंचमहाल में गोधराना दरुणिया में गाजवीज साथ वरसाद। वीजड़ी पड़ता ताड़ना वृक्ष में लागी आग। वृक्ष में सड़कता कंखा नीचे पड़ता खेतर की वाड़ में आग प्रसरी। स्थानिकोए आग पर मेळ्यो काबू। दाहोद जिलाना देवगढ़ बारिया में गाजवीज साथ वरसाद। रमत गमत संकुल नजीक स्वागत स्कूल पास वीजड़ी पड़ी। डीपीओ पर वीजड़ी पड़ता वीज डीपी में आग। आसपास विस्तारों में वीज पुरवठो खोरवायो। महिसागर में विस्फोट ने अड़कता बाड़की ने लागो करंट। महिसागर जिलाना संतरामपुर की घटना। प्राणावास में घर आंगणे रमती बाड़की ने करंट लागो। परिजनों और स्थानिकोए लाकड़ी वड़े बाड़की ने अलग करी। बाड़की ने तत्कालिक खानगी हॉस्पिटल में लई जवाई। सदनसीबे बाड़की जीव बची गयो। विस्फोट में करंट उतरता एमजीवीसीएल सामे लोगों ने रोष। सुरेंद्रनगर ध्रांगध्रा में वावाझोड़ा साथ वरसाद बाद वीजड़ी त्राटकी। फुलेश्वर महादेव मंदिर नजीक आवेला ट्रांसफॉर्मर पर वीजड़ी पड़ता आग लागी। आग ने कारण दौड़धाम माहौल सर्जायो। अमदावाद की 16 सिविल होस्पिटल में वीजड़ी गुल थता दर्दीओ थया परेशान। इमरजेंसी विभाग में वीजड़ी गुल थी। ऑपरेशन थिएटर में एसी बंद थता दर्दी और तबीबों ने हालाकी। सिविल ट्रोमा में अंधारपट। पालनपुर करमावत तलाव में पानी नाखवा मांग साथ जल आंदोलन समिति मुख्यमंत्री भूपेन्द्र पटेल साथ मुलाकात करी। सीएमए तलाव भरवा मौखिक खातरी आपी। मुक्तेश्वर डेम में 300 क्यूसेक नाखवा आवशे पानी जेमाथी पंपिंग करी 100 क्यूसेक पानी करमावत तड़ाव में नखाशे। सरकार आ बाबते 500 करोड़ रूपया मंजूर करवानी टूंक समय में करशे जाहेरात। खेड़ा कठलाल में खेड़ा एसपी राजेश कढ़िया ने अध्यक्षस्थाने मीटिंग योजाई। रथयात्रा ने ईद तहेवार लई शांति समिति की बैठक मिली। कठलाल राजकीय और सर्वधर्म आगेवानो उपस्थित रहे। तापीना व्यारा में भाजप प्रदेश प्रमुख सीआर पाटिल की उपस्थिति में कार्यकर्ता सम्मेलन। मोटी संख्या में व्यारा नगर स्थानिक नेता और कार्यकरोए भाजपा खेस पहेर्यो। जीतू वाघाणीए भावनगर में बगीचा में बाळको साथे समय विताव्यो। कहीं व्यस्तता वच्चे बाळपण माणवानो आनंद अनेरो हतो। विधानसभा की चूंटणी पहला राजकोट में राजकीय हलचल तेज। राजकोट आम आदमी पार्टी नेता इंद्रनील राज्यगुरु एक्शन मोड में। राज्यगुरुए पूर्व मुख्यमंत्री सुरेश मेहता और पूर्व गृहमंत्री विपुल चौधरी साथ करी बैठक। गांधीनगर में कांग्रेस पूर्व जिला प्रमुख ने राजीनामा मामलो। कांग्रेस में राजीनामु आपनार सूर्यसिंह की शरत। कांग्रेस कचरो काढ़सो तो ज सत्ता वापसी थशे। तमे कड़क निर्णय लो तो राजीनामु पाछू लेवा तैयार। राजकोट में 2 तालुकाना कांग्रेस प्रमुखों राजीनामा। संजय खूंट और लोधिका तालुका कांग्रेस प्रमुख मयूरसिंह जाडेजाए राजीनामु आप। कामनी नोंध न लेवाता राजीनामा आप्या होवानो दावो।
બે કોંગ્રેસ પ્રમુખોના રાજીનામાથી વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એકવાર કોંગ્રેસ તૂટી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને પત્ર લખી જાણ કરી. અમદાવાદના ઓઢવમાં કરાઈ 15 લાખની લૂંટ. 4 તસ્કરોએ કારને રોકી કરી લાખોની લૂંટ. ફરિયાદી બેંકમાંથી પૈસા લઈને નીકળ્યા હતા. સુરતમાં નકલી પોલીસની દાદાગીરી. પોલીસ બનીને પાનગલ્લાવાળાને માર્યો માર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. રાત્રે દુકાન ખોલવા માટે કરી હતી દાદાગીરી. આરોપી મુબારક પટેલ હોવાની શક્યતા. મોડી રાત્રે દુકાન ખોલાવવા માટે પોલીસની ઓળખ આપી ગલ્લાવાળાને માર માર્યો. રાંદેર ગોરાટ રોડ પર બની ઘટના. બરવાળામાં પીએસઆઈએ ફરિયાદીને માર માર્યોનો આક્ષેપ. લીંબડીનો દલવાડી સમાજ લાલઘૂમ. મકાનમાં 12 લાખની ચોરીની ફરિયાદ પાછી ખેંચવા પીએસઆઈએ દબાણ કરી માર માર્યાનો આક્ષેપ. કલેક્ટરને આવેદન પાઠવી પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ વીસી પર ભાજપના જ સિન્ડિકેટ સભ્યએ કર્યો આક્ષેપ. મંજૂરી વગર નવા કોર્સ કોલેજની લહેણીનો આક્ષેપ. સિન્ડિકેટ સભ્ય રજિસ્ટ્રાર પાસે માંગશે માહિતી. ડોક્ટર ગિરીશ ભીમાણીએ પોતાના પરના આક્ષેપ ફગાવ્યા. કહ્યું સ્ટેક હોલ્ડર તરીકે લેવામાં આવેલા તમામ નિર્ણયો સાચા જ હોય. આગામી સિન્ડિકેટની બેઠક મળ્યા બાદ આ મામલે વધુ કહી શકીશ. ગઢડા તાલુકા પંચાયતમાં અધિકારી રાજના આક્ષેપ. કારોબારીની બેઠકમાં સભ્યોએ કર્યો હોબાળો. પંચાયતના સદસ્યોને અધિકારીઓ સાંભળતા ન હોવાનો કારોબારી ચેરમેન વિરુભાઈ અણઘડનો આરોપ. તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોએ કર્યા આક્ષેપ. અધિકારીઓ સદસ્યોને જાણ કર્યા વગર સીધા સરપંચને વર્ક ઓર્ડર આપતા હોવાની રાવ. સદસ્યોનું માન સન્માન ન જળવાતું હોવાનો આક્ષેપ. સુરતના બારડોલીમાં સસ્તા અનાજ દુકાનના સંચાલક પર ઓછું અનાજ આપવાનો લાગ્યો આરોપ. કાર્ડ ધારકોએ મામલતદાર સમક્ષ ફરિયાદ કરી. રેશન કાર્ડ ધારક ગરીબ વર્ગના લોકોને ઓછું અનાજ અપાતું હોવાની ફરિયાદ. છેલ્લા કેટલાક મહિનાઓથી અન્યાય થઈ રહ્યો હોવાના આરોપ સાથે ગ્રાહકોનો હોબાળો. 400થી વધુ કાર્ડ ધારકોને દર મહિને અનાજ ઓછું અપાતો હોવાનો આક્ષેપ. મામલતદારે તપાસ કરી કાયદેસર કાર્યવાહીની આપી માહિતી. સુરતના ઓલપાડમાં રેસિડેન્ટ સોસાયટીમાં ચર્ચ બનાવી દેતા વિરોધ કરવામાં. સોસાયટીમાં 280 ઘરોમાંથી માત્ર 2 ઘરમાં જ રહે છે ખ્રિસ્તી પરિવાર. સ્થાનિક લોકોએ ધર્મ પરિવર્તનની શક્યતાને લઈને મામલતદારને આવેદનપત્ર આપ્યું. ગઈકાલે 300થી વધારે લોકો ચર્ચ પર ભેગા થયા હતા. ખ્રિસ્તી ગુરુઓ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા હોવાની પણ શંકા છે. સુરતમાં વાલીઓની ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની માંગ. શાળામાં બાંધકારા નામે ઓફલાઈન શિક્ષણ બંધ કરતા કલેક્ટરને કરાઈ રજૂઆત. બાંધકામ વહેલી તકે પૂરું કરવાની વાલીઓની માંગ. તાપીમાં સોનગઢની ચાકડીયા પ્રાથમિક શાળામાં તાળાબંધીનો મામલો થાળે પડ્યો. જિલ્લા શિક્ષણાધિકારીએ 4 દિવસમાં યોગ્ય નિર્ણય લેવા ગ્રામજનોને આશ્વાસન આપ્યું. ગ્રામજનો અને વાલીઓએ શિક્ષક શીલાબેન ઝાડની બદલી કરવાની કરી હતી માંગ. સોનગઢ પીઆઈએ શાળાએ ગ્રામજનોને યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું. મામલો શાંત પડતા બાળકોને શાળામાં અપાયો હતો પ્રવેશ. રાજકોટમાં ધોરાજીની બોટી મારડમાં સરકારી શાળા નંબર 3 જર્જરિત હાલતમાં બાળકોને અન્ય સ્કૂલમાં ખસેડવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓનો ગ્રામ પંચાયત ખાતે હોબાળો. બાળકોને 1.5 કિલોમીટર દૂર સ્કૂલે જવા અકસ્માતના ભયથી કર્યો વિરોધ. તંત્ર દ્વારા ચૂંટણી બૂથ પછી સ્કૂલ બનાવવાનું કહેતા વાલીઓમાં રોષ. જર્જરિત સ્કૂલ નવીન ન બનાવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની આપે છે. હળવદના એજારમાં ગંગેશ્વર ફીડર બાબતે ખેડૂતોનો વિરોધ. છેલ્લા 5 મહિનાથી ફીડરમાં લો વોલ્ટેજની સમસ્યાને લઈ 50થી વધુ ખેડૂતોએ પીજીવીસીએલની ઓફિસે પહોંચી કરી રજૂઆત. ગંગેશ્વર ફીડર જર્જરિત હાલતમાં હોવાથી તેનું બાયફર્ગેશન કરવાની રજૂઆત. સિંગલ ફેઝ પાવર તાત્કાલિક ચાલુ કરવા ખેડૂતોની માંગ. સમસ્યાનો ત્વરિત નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચમકી. બારડોલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કેમ્પસમાં લગાવેલ પ્રાઇવેટ યુનિવર્સિટીના બોર્ડ અંગે લડત ઉગ્ર બની. પ્રાઇવેટ યુનિવર્સિટીના પ્રચારના બોર્ડ લાગતા વિરોધ. સીવાયએસએસ વિદ્યાર્થી અંગે કર્યો વિરોધ. વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્યની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. આવેદન આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન કરાતા સીવાયએસએસ વિદ્યાર્થી વિંગે તમામ બેનર્સ ફાડી નાખ્યા. તો આ સાથે જ ગુજરાત 200માં હાલ રોકાયશું બ્રેક માટે. સુહાના મસાલે બનાય પનીર મજેદાર.
सुहाना मसाले बनाए पनीर मजेदार। सौराष्ट्रमां 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ઉત્તર ગુજરાતમાં 4 ઇંચથી વધુ વરસાદ, સૌથી ઓછો કચ્છમાં 4.25 ઇંચ જેટલો વરસાદ। અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો, અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ પડવાની ઘટના, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। અમદાવાદમાં ગઈકાલે પડેલા ભારે પવન અને વરસાદના કારણે બોપલમાં ભારે નુકસાન, હેન્ડીક્રાફ્ટ મેળાનું સ્ટ્રક્ચર સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયું અને જેના કારણે વેપારીઓને ભારે નુકસાન। અમદાવાદમાં વરસાદથી તારાજીના દ્રશ્યો સર્જાયા, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું, બોપલ વિસ્તારના વીઆઈપી રોડ પરના પેટ્રોલ પંપની છતને નુકસાન। અમદાવાદમાં એસજી હાઈવે પર વૃક્ષ ધરાશાયી, વૃક્ષ નજીકમાં ઉભેલી બસ પર પડ્યું અને વૃક્ષ પડતા બસમાં સામાન્ય નુકસાન। અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી, શહેરમાં અંદાજીત 300થી વધુ વૃક્ષો પડી ગયા। એસજી હાઈવે વિસ્તારમાં વરસાદથી છાપરા ઉડવા લાગ્યા, વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડતા ચાની કીટલી પરના છાપરા ધરાશાયી થયા। અમદાવાદના પ્રહલાદનગરમાં ભારે વરસાદના કારણે ગાડીઓને નુકસાન, મોટા વૃક્ષો ધરાશાયી થતા પાર્ક કરેલી 4-5 કારને નુકસાન। અમદાવાદના પ્રહલાદનગર કોર્પોરેટર રોડ પર વૃક્ષો ધરાશાયી થયા, ભારે પવનના કારણે વૃક્ષો પડી ગયા, રસ્તા પર લાગેલા કેબલ થાંભલાઓ પણ ધરાશાયી। અમદાવાદના અનેક વિસ્તારોમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાતા ચીજવસ્તુઓ ઉડી, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ, અનેક જગ્યાએ શેડ ચીજવસ્તુઓ ઉડવા લાગી। અમદાવાદના પંચોટી વિસ્તારમાં વીજળી પડી, વીજળીના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ, જાનહાનીના કોઈ સમાચાર નહીં। દાહોદ ધાનપુર તાલુકાની ડુમકા ગામની વેડવા નદીમાં નવા નીરની આવક, વરસાદને લઈને ડુમકા નદીમાં પાણીની આવક થઈ તો નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશી। રાજકોટના ગોંડલ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં મેઘમહેર, ગોંડલ શહેરમાં મધરાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ભારે વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા। ડાંગના સાપુતારામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ ખીલી ઉઠી, સાપુતારાના ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ પર પ્રવાસીઓનો ધસારો, વીકેન્ડના કારણે હોટેલ ગેસ્ટ હાઉસ ફૂલ। ખેડામાં ભારે પવન સાથે વરસાદ, કપડવંજના નિર્માલીના મુવાડા ગામે અને આજુબાજુના વિસ્તારમાં અનેક વૃક્ષો અને વીજપોલ થયા ધરાશાયી, દુથાથલ લાટ મુખીના મુવાડા સુલતાનપુર ગામમાં ભારે નુકસાન। નાના ઝૂંપડાઓ પવનમાં ઉડી ગયા, મુવાડા ગામે વીજપોલ ધરાશાયી થતા 60 વર્ષીય વૃદ્ધનું મોત, મૃતકને પીએમઆરથી કપડવંજ ખસેડાયા। વહીવટીતંત્રની એક ટીમે ગામની સાથે સાથે ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી, કપડવંજ પ્રાંત કલેક્ટરે કરી પુષ્ટિ। આણંદમાં સામાન્ય વરસાદમાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, સામાન્ય વરસાદમાં 2-5 કલાક સુધી વીજ પુરવઠો ઠપ થઈ ગયો, એમજીવીસીએલના કર્મચારીઓએ ફોન ન ઉપાડતા લોકો એમજીવીસીએલ ઓફિસે પહોંચી રજૂઆત કરી। અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ, જિલ્લાના માલપુરમાં ભારે પવન સાથે વરસાદ, વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી। ડોડિયા પંચાયત વિસ્તારમાં 25 વીજપોલ એક સાથે પડી ગયા, તો નવા ગામમાં પતરાના શેડ ઉડવા લાગ્યા, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત, ભારે વરસાદના કારણે જનજીવન મુશ્કેલીમાં। બોટાદ બરવાડા પંથકમાં ભારે પવન સાથે વરસાદ, બોટાદના પાળિયાદ તરઘરા સહિત આજુબાજુના ગામડામાં વરસાદ, પવન સાથે વરસાદ વરસતા, ઠંડક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આનંદ। બોટાદ રાણપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ, ઠંડક અનુભવાઈ, વરસાદ આવતા વીજ પુરવઠો ખોરવાયો, શહેરના મુખ્ય માર્ગો પર પાણી પાણી 15 દિવસ। બ્રેક બાદ એકવાર ફરી નજર કરીએ ગુજરાત 200 પર। ખાનગી વાહન પર પોલીસ કે એમએલએ લખવું ગેરકાયદે, વિધાનસભાની જાહેર હિસાબી સમિતિ આવા વાહન સામે કાર્યવાહી કરવા કરી માંગ, આરટીઓના ચેકિંગમાં કાર્યવાહી કરવા પત્ર કર્યો। વાહન પર કોઈપણ હોદ્દાનું લખાણ ગેરકાયદે, ખાનગી વાહન પર પોલીસ કે એમએલએ લખવું છે ગેરકાયદે, 25 મે સમિતિએ પગલાં લેવાની કરી હતી રજૂઆત।
महिसागर में दारू ने रांसो वीडियो वायरल, शिक्षकों दारू की बॉटल साथ नाचा। वीरपुर तालुका पंचायत का सभ्य होवानी चर्चा। कार में गीतों ताले बे शिक्षकों बॉटलों साथ झूमे। वायरल वीडियो में देखाता लोग में एक पूर्व शिक्षक और बे प्राथमिक स्कूल शिक्षक होवानी चर्चा। वीडियो अंगे न्यूज 18 गुजराती नहीं करतु कोई पुष्टि। शिक्षकों की हरकत थी जिला में भारी चर्चा। महिसागर में कार में दारू की पार्टी मामले तपास तेज कराई। डीओए तालुका शिक्षण अधिकारी ने सौंपी तपास। तपास साथ अहवाल रजू करने आदेश। कसूरवारों सामे कराशे कार्यवाही। अमदावाद में पोलिस स्टेशन में टूंका वस्त्रों पहरीने आवानो विवाद। बोपल पोलिस स्टेशन में लागेला हता पोस्टर। पोलिस ना सही सिक्का वगरनु लगाव्यु हतु पोस्टर। सोशल मीडिया में फोटो वायरल थता पोस्टर हटाव्यु। अगाउ पण आ प्रकारे अनेक फरियादो थई हती। शहर में तमाम पोलिस स्टेशन में टूंका वस्त्रों पहरीने आवनारने काढ़ी मुकाय छे। राजकोट ना धोराजी में फरी लाग्या पोस्टर। रोड रस्ता ने गंदगी ने लेने लाग्या पोस्टर। काम नहीं तो वोट नहीं ना लाग्या पोस्टर। अनेक वार रजूआत करवा छता कामगिरी नहीं। रोड न थाय तो मतदान नहीं करवानी चमकी। अंबाजी मंदिर में अषाढ़ी बीज थी दर्शन ने आरती ना समय में फेरफार। अषाढ़ी बीज थी बे वक्त ज कराशे आरती। बपोरनी आरती नहीं थाय। दर्शन नो समय पण वधारायो। सवारे 11:30 सुधी करी शकाशे दर्शन। भक्तों बपोरे 12:30 થી 16:30 સુધી કરી શકશે માં અંબાના દર્શન। તો અષાઢી બીજના દિવસે અંબાજીમાં પવિત્ર માનસરોવરમાં કરાશે નવા નીરના વધામણા। સુરેન્દ્રનગરમાં રોટરી ક્લબે કૃત્રિમ હાથ લગાવવાના કેમ્પનું આયોજન કર્યું। 70થી વધુ લોકોએ કરાવ્યું હતું રજીસ્ટ્રેશન, જેમાંથી 25થી વધુ લોકોને નિઃશુલ્ક કૃત્રિમ હાથ લગાવી અપાયા। સુરતમાં અગ્નિપથ યોજના સામે યુથ કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન। કાર્યકરો અને નેતાઓ જોડાયા પ્રદર્શન। पदयात्रा की परवानगी न होवाने कारणे केटलाक कार्यकरों की पोलीसे करी अटकायत। विरोध करी रहेला कांग्रेस कार्यकरों की अटकायत करवा जता हुबाड़ो। पोलीस अने कांग्रेस कार्यकरों वच्चे थयुं घर्षण। परवानगी न होवाती पोलीसे कार्यकर्ताओं ने करी अटकायत। सुरेन्द्रनगर में लीमड़ीना तालुका सेवा सदन खाते धरना करी विरोध प्रदर्शन करता कांग्रेस कार्यकर्ताओं की अटकायत। कांग्रेस आगेवानों अने कार्यकरों ने टींगा टोड़ी करीने लई जवाया। अमरेलीना राजूलामां कांग्रेसना मामलतदार कचेरी सामे धरना। वीजळी, बोंगवारी, बेरोजगारी सहित मुद्दाने लईने मोटी संख्यामां कांग्रेस कार्यकरोनी धरणामां हाजरी। जूनागढ़ना केशोदमां कांग्रेस होद्देदारोनी पोलीसे मामलतदार कचेरीथी करी अटकायत। कांग्रेस होद्देदारोए अग्निपथ योजना बाबते मामलतदारने आवेदनपत्र आपी धरणा कर्या हता। केन्द्र सरकार अग्निपथना निर्णय भरूच में तालुका में कांग्रेस द्वारा विरोध प्रदर्शनों। वीजड़ी, मोंघवारी जेवा प्रश्नों ने लेने करायो विरोध। पुलिस प्रदर्शनकारियों की अटकायत करी। पाटण में कांग्रेस द्वारा धरना योजी विरोध प्रदर्शन। वीजड़ी, बेरोजगारी, मोंघवारी सहित अग्निपथ योजना विरोध में कराया धरना। कलेक्टर कचेरी की बहार कांग्रेसे कर्यु विरोध प्रदर्शन। मोरबी में कांग्रेस तो नारेबाजी साथ विरोध। मोंघवारी, बेरोजगारी और अग्निपथ योजना मुद्दे कर्यो विरोध। जिला कलेक्टर ने आवेदन पत्र पाठवी योजना रद्द करवा मांग कराई। द्वारका में कल्याणपुर मामलतदार कचेरी की बहार कांग्रेस का धरना। अग्निपथ योजना, मोंघवारी, वीजड़ी और बेरोजगारी जेवा मुद्दाओं ने लेने कांग्रेस का विरोध। दाहोद जिला रोजबदार कर्मचारी विरोध कर परिपत्र की होली करी। सफाई कर्मचारियों ने कायमी न करता विरोध नोधा। म्युनिसिपल एडमिनिस्ट्रेशन गांधीनगर परिपत्र की होली करी। साबरकांठा वडाली में कांग्रेसे कर्यो अग्निपथ योजना विरोध। उग्र सूत्रोच्चार साथ कांग्रेस कार्यकरोए अग्निपथ योजना पाछी खेंचवा विरोध कर्यो। पुलिसे 25 से कार्यकरों की करी अटकायत। खेड़ा अंकलाव में कांग्रेसे नोंधाव्यो अग्निपथ योजना विरोध। धारासभ्य अमित चावड़ा की आगेवानी में रैली योजे विरोध कर्यो। योजना परत खेंचवा नारा लाग्या। जूनागढ़ में एसीबी की सफर ट्रैप। अमरेलीना नाना मुंचियासर ना सरपंच मनसुखभाई भैसाण की लांच लेता झड़पाया। मगफड़ी नबड़ा बियारण ने लई समाधान पेटे मांगी थी 5 लाख की लांच। 3 लाख स्वीकारता रंगे हाथ झड़पाया। जामनगर में हेड कांस्टेबल लांच लेता झड़पाया। पुलिस चौकी में आवेली अरजी की कामगिरी में हैरान परेशान न करवा 6000 की मांगी थी लांच। लांच लेता समय एलसीबीए रंगे हाथ झड़पी पाया। सूरत में मुंबई थी कार में लवा तो 39,10,000 कोकेन पकड़ायो। दंपतीए मुंबई में नाइजीरियन पास थी खरीद्यु कोकेन। सूरत ना रांदेर में आपवानु हतु कोकेन। बनासकांठा में थराद ना जेतड़ा गामे दंपति पर वेवाई पक्षना लोकोनो हुमलो। गाड़ी लई जई रहेला दंपति ने रोकी गाड़ी में तोड़फोड़ करी
પુત્રવધુના પિયર પક્ષના 16 લોકો સહિત 20-25 લોકોના ટોળાએ હુમલો કર્યાની નોંધાઈ ફરિયાદ. પીડિત દંપતીની પુત્રવધુની અન્ય જગ્યાએ વેવાઈએ સગાઈ કરી દેતા અગાઉ થયેલ બબાલું બંદૂક રાખીને કરાયો હુમલો. થરાદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાં એસી હાઈવે પર નિર્મા યુનિવર્સિટી પાસે અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત. એસી હાઈવે ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી. પોરબંદરમાં બંદર પર કૈલાસસાગર નામની બોટમાં લાગી આગ. ફાયર બ્રિગેડે 30 મિનિટ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. તો આ સાથે જ ગુજરાત 200 અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત.